નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હેલો કાનૂનમાં, જ્યાં અમારો પ્રયાસ રહે છે આપની કાયદાકીય સમજને વધુ સુદૃઢ બનાવવાનો તથા નવા નિયમો, અધિનિયમો તથા કાયદાઓથી આપને માહિતગાર કરવાનો. સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના રિસર્ચ સેલના એક અહેવાલ અનુસાર ભારતીય ન્યાયિક પ્રણાલીમાં જે અનિર્ણિત કેસો છે, પેન્ડિંગ કેસો જે છે, તેમાંથી 25-28% કેસ છે તે માલ મિલકતને લગતા છે. મિલકતને આપણે મુખ્યત્વે બે સ્વરૂપે જાણીએ છીએ, સ્થાવર મિલકતો અને જંગમ મિલકતો. પરંતુ સમય અને સાયન્સ જેમ જેમ પ્રગતિ કરી રહ્યા છે, તેમ તેમ નવા સંશોધનો થઈ રહ્યા છે, તેમ તેમ નવી મિલકતો પણ ઉમેરાતી રહી છે. મિલકતો કે જે ભૌતિક ક્ષમતાથી ઉપજી છે તે છે આપણો આજનો વિષય, ચર્ચાનો વિષય. હેલો કાનૂનમાં આજે છે બૌદ્ધિક સંપદાને લગતા કાયદાકીય અધિકાર, જેના પર ચર્ચા કરવા માટે વિશેષજ્ઞ તરીકે આજે આપણી સાથે ઉપસ્થિત છે ડોક્ટર નિધિ પૂચ, જેઓ ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે તથા આઈપીઆર સેલના ડિરેક્ટર પણ છે. સ્વાગત છે નિધિબેન આપનું હેલો કાનૂનમાં. આપણા આજના બીજા વ્યક્તિ વિશેષ છે શ્રી ગોપી ત્રિવેદીજી, જેમને આઈપીઆર પ્રેક્ટિસનો ખૂબ જ બહોળો અનુભવ છે. સ્વાગત છે ગોપીબેન આપનું. સમય સાથે જેમ જેમ બદલાવ આવતા રહે છે, તેમ તેમ આપણે મિલકતોમાં પણ કંઈક ને કંઈક નવી મિલકતો ઉમેરાતી રહી છે. તો આ બૌદ્ધિક સંપદા આધારિત મિલકતો એટલે શું? નિધિબેન, અમે આપની પાસેથી આના વિશે વધુ જાણકારી ઈચ્છીશું. હમણાં આપે જેમ વાત કરી એમ આપણે એક જુદા પ્રકારની એક મિલકતના ક્ષેત્રમાં જઈ રહ્યા છીએ. અત્યાર સુધી આપણે સ્થાવર અને જંગમ આ બે પ્રકારની મિલકત જાણતા હતા, અને એ એટલા માટે જાણતા હતા કારણ કે એના માટેના જે સંસાધનો આપણી પાસે હતા, કોઈપણ દેશ પાસે હતા, તે મુખ્યત્વે મૂડી અને શ્રમરૂપે હતા. પરંતુ હવે આજે ઇન્ટરનેટ અને ટેકનોલોજીના જમાનામાં આપણે જ્ઞાનને એક પ્રકારના સંસાધન તરીકે સ્વીકારી લીધું છે, એને વિકસાવી પણ લીધું છે. એટલે આપે જેમ કહ્યું એમ ઘણી બધી એવી સાયન્ટિફિક સંશોધનો છે જેને પણ આપણે મિલકત તરીકે સામેલ કરી રહ્યા છીએ, અને આ મિલકત ઉપર જે કાયદાકીય હકો આપવામાં આવે છે તે બૌદ્ધિક સંપદાને લગતા કાયદાના આધારે આપવામાં આવે છે. જી બિલકુલ, એવું કહી શકાય કે જે બૌદ્ધિક ક્ષમતાને આધારિત મિલકતો છે, તો બૌદ્ધિક ક્ષમતા અનુસાર ઘણા બધા પ્રકાર હશે આ મિલકતોના. હા, આ બૌદ્ધિક ક્ષમતાને આધારિત જે જુદા જુદા સંશોધનો થાય છે તેને લગતા કાયદા જે ઘડવામાં આવ્યા છે તે મુખ્યત્વે 5 વિભાગમાં એને વહેંચવામાં આવ્યા છે. સૌથી પહેલા એમાં પેટન્ટ છે, એનો બીજો પેટન્ટ એટલે કે કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિક શોધ કે સંશોધન જેને આધારે જે પણ શરતો એમાં કાયદામાં આપવામાં આવી છે એને ધ્યાનમાં લઈને જે હક્કો આપવામાં આવે એને પેટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. બીજા નંબરે આવે છે વ્યાપાર ચિહ્નો, જેને આપણે અંગ્રેજી ભાષામાં ટ્રેડમાર્ક તરીકે ઓળખીએ છીએ. જેમ તમે અને હું કોઈપણ નામથી ઓળખાઈએ છીએ એમ જુદી જુદી વસ્તુઓ જે છે કે જે સર્વિસીસ આપણને મળે છે, જેમ કે બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એના પણ નામ છે, અને એ નામને વ્યાપાર ચિહ્નો તરીકે ઓળખવામાં આવે છે. એના માટેના હક્કો આપવામાં આવે છે જેને ટ્રેડમાર્ક તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી મહત્વની બાબત જે છે એમાં તે કોપીરાઇટ અંતર્ગત છે. આપણે કેટલા બધા પુસ્તકો વાંચીએ છીએ, કેટલી બધી ફિલ્મ્સ જોઈએ છીએ, આપણે ગીત સંગીતનો આનંદ માણીએ છીએ, પરંતુ એમાં જે વ્યક્તિગત ક્ષમતાના આધારે એનો વિકાસ કરવામાં આવે છે એને રેકોગ્નિશન આપતા આ કાયદા છે જે કોપીરાઇટને અંતર્ગત છે. ચોથી મહત્વની બાબત જે છે તે છે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન તરીકે ઓળખાય છે, અને આ કાયદા અંતર્ગત જે હક્કો આપવામાં આવે છે તે કોઈપણ પ્રોડક્ટ કે વસ્તુના બાહ્ય સ્વરૂપને આધારે આપવામાં આવે છે, અને એ માણસનો સ્વભાવ રહ્યો છે કે બાહ્ય રૂપ અને દેખાવને એણે હંમેશા મહત્વ આપ્યું છે. એટલે એક ચોથા પ્રકારની મહત્વની બાબત છે આમાં. અને પાંચમો કાયદો જે છે તે ભૌગોલિક ઓળખ એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન, જેમ કે આપણે ગુજરાતમાં પાટણના પટોળાને ન ભૂલી શકીએ, એટલે એને જે ચોક્કસ પ્રકારે આપણે જોઈએ છીએ અને એ આપણને ચોક્કસ પ્રકારના આવા યુનિકનેસ જેમાં રહેલી છે એવી બધી વસ્તુઓ આપણને મળે છે જે ખાસ જ્યોગ્રાફિક એરિયા અથવા તો ત્યાં રહેતા લોકોને કારણે આપણને મળેલી છે એને ઓળખ આપવા માટેનો કાયદો એટલે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશનનો કાયદો. મુખ્યત્વે આ 5 કાયદાઓ અંતર્ગત આ પ્રકારના હકો આપવામાં આવે છે. આ 5 કાયદાની અંતર્ગત આપણને અલગ અલગ બૌદ્ધિક ક્ષમતાને આધારે જે સંશોધનો થયા છે તેને રિલેટેડ લોઝ બનાવવામાં આવે છે, આપણને હક આપવામાં આવે છે. ત્યારે ગોપીબેન, આપ પેટન્ટ એટર્ની તરીકે કાર્યરત છો, તો સૌથી પહેલા તો પેટન્ટ એટલે શું? એક નોર્મલ જો લેમેન લેંગ્વેજમાં વાત કરીએ, સામાન્ય માણસને જો સમજાવવાનું હોય તો પેટન્ટ એટલે શું? પેટન્ટ એટલે તમે કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધન કરો અને એમાંથી કંઈક નવી યુનિક પ્રોડક્ટ અથવા પ્રોસેસ ડેવલપ કરો અને તેની માટે તમે કાયદાકીય હક માંગો તેને કહેવાય પેટન્ટ. અને
આ હકો તમને પેટન્ટ એક્ટ માંથી મળે છે. વૈજ્ઞાનિક સંશોધન ખૂબ જુદા જુદા ક્ષેત્રોમાં થઈ શકે છે. તમે ફાર્મસી લઈ લો, તમે કેમેસ્ટ્રી લઈ શકો છો, તમે વૈજ્ઞાનિક શોધખોળ, ઇવન કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં પણ ઘણી ક્ષેત્રે કરી શકાય છે, મિકેનિકલ એન્જિનિયરિંગમાં ઘણી ક્ષેત્રે કરી શકાય છે. આ તો મેં સામાન્ય ઉદાહરણ આપ્યા, પણ વૈજ્ઞાનિક સંશોધનનો વ્યાપ ઘણો મોટો છે, જેને અમે ઘણીવાર 360 ડિગ્રી એટલે ફૂલ વર્તુળમાં પણ કવર કરતા હોઈએ છીએ. જી બિલકુલ, એવું કહી શકાય કે તેનો કોઈ અંત નથી. તમે જ્યાંથી શરૂ કરો ત્યાં પણ આવીને નવી સંશોધન કરી શકો છો. જી બિલકુલ. અચ્છા, આજે પેટન્ટ માટે આપે જેમ જો કહ્યું કે વૈજ્ઞાનિક સંશોધન આધારિત છે, તો તેની રજીસ્ટ્રેશનની પ્રોસેસ જે કહી શકાય કે આ હક હું મેળવી કઈ રીતે શકું, કે મેં આ સંશોધન કર્યું છે તો તેનો હક મારી પાસે હોવો જોઈએ, તે કઈ રીતે આપણે મેળવી શકીએ? પહેલા તો મારે જયારે હકોની માંગણી કરવી છે સરકાર સમક્ષ, તો એ પહેલા મારે એની શરતો હું પૂરી કરું છું કે નહીં એ મારા એન્ડ પર જ ચેક કરી લેવું જોઈએ. એ શરતોમાં પહેલી એવી આવે છે કે મારી શોધખોળ અને મારી સંશોધન ખૂબ નવીન હોવી જોઈએ. એટલે મારી પહેલાંના જેટલા આ ક્ષેત્રના સંશોધનો થયા હોય તેના કરતાં પણ મારું નવીનતમ હોવું જોઈએ. બીજી એમ અગત્યની શરત એ આવે છે કે તમારું એ ઇન્વેન્ટિવ સ્ટેપ નોન ઓબ્વિયસ હોવું જોઈએ. એનો મતલબ એવો કહેવાય છે કે તમારી શોધખોળમાં એક એવી પ્રકારનું પરફોર્મન્સ હોવું જોઈએ, એવી પ્રકારનું એનું કામ કરીને આપવું જોઈએ જે આગળની શોધખોળો કરવા માટે સમક્ષ નથી, સક્ષમ નથી. અને ત્રીજી એની જરૂરિયાત એવી છે, ત્રીજી શરત એવી છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેબિલિટી, એટલે કે આ જે તે તમે સંશોધન કર્યું છે તે સમાજને ઉપયોગી હોવું જોઈએ. આ ત્રણેય શરતોને જ્યારે તમે સોલ્વ કરો છો, પાર કરો છો, ત્યારે તમે આ હકો માંગવા માટે વેલિડ ગણાવો છો. એટલે તમે આ હકની જરૂરી એપ્લિકેશન સરકાર સમક્ષ મૂકવાની હોય છે. જી, એટલે એવું કહી શકાય કે મેં જે પદાર્થ અથવા તો રીત શોધી છે તેનું નવીનીકરણ જે હું સમાજ માટે ઉપયોગમાં લઈ શકું એવું હોય તો જ હું પેટન્ટના હક માંગી શકું છું. આના માટેની ઓથોરિટી, કન્સર્ન ઓથોરિટી કોણ હોય છે, ક્યાં જઈને મારે એપ્લિકેશન કરવાની હોય છે? પેટન્ટ એક્ટની અંદર પેટન્ટ ઓફિસની સ્થાપના કરેલી છે. તમારે આ જે તે એપ્લિકેશન જે તે એને પેટન્ટ ઓફિસ સમક્ષ રજૂ કરવાની હોય છે અને ત્યાં તેની સ્ક્રુટિની થાય છે અને પછી તમને એની તમે આખી પ્રોસેસમાંથી જ્યારે પસાર થાઓ છો ત્યારે તમને પેટન્ટના હકો મળે છે. અચ્છા, આ જ ચર્ચામાં વધુ એક સવાલ હું એ ઉમેરીશ કે આ પેટન્ટ માટેની એપ્લિકેશન મારે કોઈ મીડિયેટર, કોઈ વકીલ દ્વારા જ કરાવવાની હોય કે હું જાતે પણ એપ્લિકેશન ફાઇલ કરી શકું? પેટન્ટ માટેની જે એપ્લિકેશન કરવાની હોય છે તે જે બી શોધકર્તા છે જાતે પણ કરી શકે છે, પણ ઘણીવાર એની એક અમુક પદ્ધતિ છે, તે જો શોધકર્તા એનાથી માહિતગાર ના હોય તો એ આવી રીતે કાયદાકીય મદદ લેતો હોય છે, એટર્ની પાસે જતો હોય છે અને એની જે જરૂરિયાત પ્રમાણેની એપ્લિકેશન તૈયાર થતી હોય છે. જી બિલકુલ, આપણે કહી શકીએ કે પેટન્ટ જો તમારું કોઈ એવું નાવીન્યપૂર્ણ સંશોધન હોય કે જે તમે સમાજ ઉપયોગી બનાવી શકો છો, જેને કમર્શિયલાઇઝ કરી શકાય છે, તેના ઉપરથી ઉત્પાદન કરી શકાય છે, તેવું કોઈ પણ પ્રકારનું આપનું જો સંશોધન હોય તો તેને આ પેટન્ટ કાયદા અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી અને તેના માટેના અબાધિત હક મેળવી શકો છો જે માત્ર ને માત્ર તમારી પાસે રહેશે. બૌદ્ધિક સંપદા આધારિત અધિકારોની ચર્ચા આપણે ચાલુ રાખીશું, પણ તે પહેલા સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો આપણો ચર્ચાનો વિષય છે બૌદ્ધિક સંપદાને લગતા અધિકાર. વિરામ પહેલા આપણે જાણ્યું કે બૌદ્ધિક સંપદાને આધારિત આપણે 5 પ્રકારના અધિકારો કાયદાકીય દ્રષ્ટિએ લઈ શકીએ છીએ, મેળવી શકીએ છીએ. તેમાં પેટન્ટ વિશે આપણે ચર્ચા કરી, પરંતુ હવે આગળ ચર્ચાનો દોર વધારીએ. તેમાં કહેવાય છે કે જાતે અને જન્મે જે ગુજરાતી હોય ધંધો કરતા તો આવડતું જ હોય, તો આ ધંધાને લગતા આપણી પાસે કયા બૌદ્ધિક ક્ષમતાને આધારિત જે આપણે સંપદા લઈએ છીએ, ઉપર્જિત કરીએ છીએ, તેને લગતા કયા કયા કાયદા છે, તેના વિશે વધુ માહિતી મેળવીએ આપણા આજના વિશેષજ્ઞ શ્રી નિધિબહેન પાસેથી. નિધિબહેન, અમે આપની પાસેથી એ જાણવા માંગીશું કે જ્યારે એક વ્યાપારી હોય તેને પોતાના ધંધા માટે પ્રોટેક્શન, સિક્યોરિટી જોઈતી હોય તો તે કઈ રીતે મેળવી શકે જે બૌદ્ધિક ક્ષમતા આધારિત હોય?
બૌદ્ધિક સંપદાને આધારિત જે હકોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેમાં વ્યાપારીને લગતા જે હકો છે તેમાં સૌથી મહત્વની બાબત છે તે છે વ્યાપારી ચિહ્ન એટલે કે ટ્રેડમાર્ક. તમે જ્યારે કોઈપણ પ્રકારનો ધંધો કરી રહ્યા હો, બિઝનેસ કરી રહ્યા હો, વ્યાપાર કરી રહ્યા હો ત્યારે એની ઓળખ બહુ જ મહત્વની બની જાય છે અને આ ઓળખને લગતા જે કાયદા છે એને લગતા જે હકો છે તે ટ્રેડમાર્ક અંતર્ગત મેળવવામાં આવે છે. આપણે બધા જ વાકેફ છીએ કોલગેટ અથવા તો SBI આ બધી સર્વિસ અને પ્રોડક્ટ જે છે એની ઓળખ આપણને એના દેખાવથી મળે છે. એના જેમ હું અને તમે આપણે નામથી ઓળખાઈએ છીએ એમ આ બધી બાબતો પણ નામથી જ ઓળખાય છે અને એને ટ્રેડમાર્ક અંતર્ગત જે કાયદો વિકસાવવામાં આવેલો છે એના દ્વારા આપવામાં આવે છે. અચ્છા, મેં મારા ધંધા માટે એવું કોઈ વિશિષ્ટ ચિહ્ન છે જે બનાવ્યું છે અથવા તો તેને ડિઝાઇન કર્યું છે તો તેની સામે હું કઈ રીતે અધિકાર મેળવી શકું કે આ માત્ર ને માત્ર હું જ ઉપયોગ કરી શકીશ, અન્ય કોઈ આનો ઉપયોગ નહીં કરી શકે? હા, આ પ્રકાર ઇનફેક્ટ આ પ્રકારના હકો માટે જ આ કાયદાને બનાવવામાં આવ્યો છે કે તમે અને સૌથી મહત્વની બાબત અહીંયા હું એ ચોક્કસ દર્શકોને કહેવા માંગીશ કે વ્યાપાર ચિહ્નને લગતા અધિકારો માત્ર કાયદાને આધારિત નથી એટલે કે નોંધણીને આધારિત નથી. એના માટે નોંધણી કરાવવી ફરજિયાત નથી. નોંધણી ન કરાવ્યા છતાં પણ તમે જ્યારે ઉપયોગમાં લેતા હો ત્યારે તમને રક્ષણ મળે છે. એનું મુખ્ય કારણ એ છે કે તમે જ્યારે વ્યાપાર કરો છો અને એક ઓળખ ઊભી કરો છો ત્યારે એ ઓળખને લગતા જે અધિકારો છે તે તમારી ગુડવિલને આધારિત છે અને એને રક્ષણ મળવું જોઈએ. તમે કાયદાકીય રીતે નોંધણી કરાવી હોય તો પણ અને ન કરાવી હોય તો પણ. એટલે જો તમારે નોંધણી કરાવવી હોય તો જેમ આપણે પેટન્ટ વિશે ચર્ચા કરી એ જ રીતે તમારે એના માટે થઈને એપ્લિકેશન કરવી પડે. એની જે તે ઓફિસ છે તે એની સ્ક્રુટિની કરશે. એની ચકાસણી કર્યા પછી જો તમે એના માટેના શરતોને આધીન બધી જ બાબતો સંપૂર્ણ રીતે પૂરી કરવા માટે સક્ષમ હો તો એને લગતા તમને અધિકારો આપવામાં આવશે. અચ્છા, આ વ્યાપારી ચિહ્નો છે જેની નોંધણી માટે આપણે વાત કરી કે કોઈ પણ વ્યક્તિ કરી શકે તો તેના માટે કંઈક ચોક્કસ પ્રકારનું ફોર્મેટ હોવું જરૂરી છે કે કંપની જ કરી શકે કે ભાગીદારી પેઢી જ કરી શકે, એક ઇન્ડિવિજ્યુઅલ જે કહી શકે કે પર્સનલ કેપેસિટીમાં કોઈ વ્યક્તિ જરૂર કરી શકે? ઇનફેક્ટ હવે તો એવું છે કે તમામે તમામ પ્રકારના આપણે જે કાયદાઓની ચર્ચા કરી રહ્યા છે એને અંતર્ગત કોઈ પણ વ્યક્તિ વ્યક્તિગત ધોરણે પણ આની એપ્લિકેશન કરી શકે. પ્લસ હવે તો એવું પણ છે કે આ બધી જ એપ્લિકેશનને ઈ ફોર્મેટમાં મૂકવામાં આવી છે જેથી કરીને કરી શકાય. પણ જેમ ગોપીબેને હમણાં કહ્યું એમ એવા પ્રકારના અમુક એમાં એવી પ્રકારની આંટીઘૂંટી હોય છે કે જે કદાચ શક્ય છે કે સામાન્ય કક્ષાએ કામ કરતી વ્યક્તિ ન સમજી શકે અને એના માટે થઈને કાયદાકીય સમજણની જરૂર પડે ત્યારે એના માટે થઈને વકીલની આધાર લેવો પડતો હોય છે. બિલકુલ, વકીલ કે એટર્નીની મદદ લઈ અને આપણે આપણી રજીસ્ટ્રેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરી શકીએ. મેં મારું વ્યાપારી ચિહ્ન રજીસ્ટર કરાવ્યું છે અથવા નથી કરાવ્યું પરંતુ કોઈ તેનું ઉપયોગ કરી રહ્યું છે મારી જાણ વગર અથવા મારી પરવાનગી વગર, તો એ સંજોગોમાં હું કઈ રીતે તેની સામે કાયદાકીય પગલાં ભરી શકું? બહુ સારો ક્વેશ્ચન તમે પ્રશ્ન પૂછ્યો છે વિધિબેન. જેમ મેં હમણાં કહ્યું તેમ કે આ જે હક છે તે નોંધણી આધારિત નથી. નોંધણી ન હોય તો પણ તમને રક્ષણ મળે એનો અર્થ એમ કે તમે નોંધણી કરાવી હોય કે ન કરાવી હોય પરંતુ જો તમારા વ્યાપારી ચિહ્નનો કોઈ અન્ય વ્યક્તિ તમારી કોઈ પણ પ્રકારની એમાં ઓથોરાઇઝેશન કે તમારી કોઈ પણ પ્રકારની જાણ વગર એનો ઉપયોગ કરતી પામવામાં આવે તો એની વિરુદ્ધ તમે કોર્ટમાં જઈ શકો, એની વિરુદ્ધ તમે સૂટ ફાઇલ કરી શકો અને ફર્ધર પ્રોસેસ કરી અને તમે ઇન્ફ્રિન્જમેન્ટ અથવા તો પાસિંગ ઓફ અંતર્ગત એની વિરુદ્ધ હક મેળવી શકો અને એ તમને રક્ષણાત્મક કવચ પૂરું પાડી શકે. જી બિલકુલ, રક્ષણાત્મક કવચ મારા વ્યાપાર માટે વ્યાપારી ચિહ્ન માટે આપણને મળી રહ્યું છે ટ્રેડમાર્ક એક્ટ અંતર્ગત. આ સાથે જ ગોપીબેન અમે આપની પાસે આવીશું એ સવાલ લઈને કે આપે જેમ પહેલા જણાવ્યું પેટન્ટ એ પદાર્થ અને રીત માટે છે કે એક યુનિક નોવેલ રીત તમે શોધી છે, ત્યારબાદ આપણે ચિહ્નનું જોયું પરંતુ અન્ય એક આપણો બૌદ્ધિક ક્ષમતા આધારિત જે મેં સંપદા ભેગી કરી છે એ છે ડિઝાઇન, જેને આપે કહ્યું કે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે. તો એ આ ત્રણેયથી કઈ રીતે અલગ પડે છે? ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન અને પેટન્ટમાં બંનેમાં તફાવત શું છે? વિધિબેન, આ ક્વેશ્ચન આ પ્રશ્ન ઘણો બહોળો છે, હું તબક્કાવાર એનો જવાબ આપું. તો સૌથી પહેલા ડિઝાઇન, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇનના હકો તમને આઉટર આસ્પેક્ટ્સ માટે આપવામાં આવે છે. એટલે કોઈ પણ તમે પદાર્થને જુઓ તો એનું જે બાહ્ય સ્વરૂપ છે એના માટેના હકો તમને આપવામાં આવે છે. તમે કોઈ પણ નવું પદાર્થ બનાવો તેમાં બહુ આકર્ષક એની ડિઝાઇન બનાવો તેની માટેના હકો છે. એની અંદર રહેલી કોઈ પણ ટેકનિકાલિટીઝ એટલે કે વૈજ્ઞાનિક એની ખાસિયતોને આમાં કોઈ જ હક આપવામાં આવતા નથી. હવે બીજો જે તમારો પ્રશ્ન આવે કે ભાઈ પેટન્ટ અને
ડિઝાઇન વચ્ચેનો શું તફાવત છે? તો પેટન્ટને સાદી ભાષામાં જોઈએ તો વૈજ્ઞાનિક ખાસિયતો માટેના હક્કો આપવામાં આવે છે, એટલે જે પદાર્થની અંદર રહેલી ખાસિયતો છે જેને બાહ્ય આકારથી ખાસ લેવા દેવા હોતા નથી. જ્યારે ડિઝાઇનમાં અંદર રહેલી ખાસિયતોને ધ્યાન નથી આપવામાં આવતું, માત્ર ને માત્ર બાહ્ય એટલે આઉટર આસ્થેટિક લુકને જ મહત્વ આપવામાં આવે છે ને એના પ્રમાણે એના હક્કો આપવામાં આવે છે. તો અહીંયા હું એવું કહી શકું કે ડિઝાઇન એટલે જે પેકિંગ આપણે કહી શકીએ એ કે પદાર્થની પોતાની ડિઝાઇન છે, એને પદાર્થની પોતાની ડિઝાઇન જે જોઈને ગ્રાહક આકર્ષાય અને એ લેવા માટે એ તરફ ખેંચાય, એ ખેંચાણ માટે જે અપાતા હક્કો છે તે ડિઝાઇન એક્ટ અંદર આવરી લેવામાં આવે છે. નિધિબેને કીધું એમ કે મનુષ્યનો સ્વભાવ જ એવો રહ્યો છે કે આકર્ષક વસ્તુ તરફનું એનું એક ખેંચાણ થાય છે, તેની અંદર રહેલી ટેકનિકાલિટીઝ કે એનું પરફોર્મન્સ એ બહુ પછી એમાં જોવામાં આવે છે, પણ એની આકર્ષક જે ડિઝાઇન છે તે મોટેભાગે ખેંચાણ કરાવતું હોય છે. જી, આ પદાર્થને આપણે આપણા જે પ્રોડક્ટ તમે ઇનોવેટ કરી છે તેને વેચવા માટેની જે આકર્ષક ડિઝાઇન છે તેને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન એક્ટ અંતર્ગત આપણે અધિકૃત કરાવી શકીએ છીએ અને તેની સામે રક્ષણ મેળવી શકીએ છીએ. કદાચ ગોપીબેન આપની પાસે ફરી આ પ્રશ્ન લઈને આવીએ કે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે એનું વાયોલેશન થાય છે, કોઈ મારી ડિઝાઇન છે બિલકુલ એના જેવી હુબહુ બનાવે છે, તો ત્યારે શું આ એક્ટની મદદ લઈ શકું છું? ચોક્કસપણે, રાધર એનું આ ડિઝાઇન એક્ટ બનાવવાનું પાછળનો ઉદ્દેશ જ એ છે કે જે તે શોધકર્તા જેની ડિઝાઇન માટે આટલી બધી બૌદ્ધિક મહેનત કરેલી છે તેના હક્કો સચવાઈ રહે, તે લિમિટેડ પીરિયડ સુધી આપવામાં આવે છે. એ પીરિયડની અંદર જો તમારી ડિઝાઇનનું કોઈ નકલ કરતું હોય તો તમે એની સામે કાયદાકીય પગલાં અચૂક લઈ શકો છો. જી નિધિબેનો, અમે આપની પાસે આવીશું એ જાણવા માટે કે જેમ ગોપી મેડમે વાત કરીએ તે રીતે કે એક લિમિટેડ પીરિયડ માટે આપવામાં આવે છે, તો મારું વ્યાપારી ચિહ્ન છે શું માત્ર લિમિટેડ પીરિયડ માટે મારી પાસે રહેશે? વ્યાપારી ચિહ્નને લગતા હક્કો એ રીતે જો જોઈએ તો આ બધા જ પાંચ હક્કોમાં થોડા જુદા પડે છે. કારણ કે મેં કહ્યું એમ વ્યાપારી ચિહ્ન છે તે વ્યાપારીની ઓળખ સાથે પણ એને જોડવામાં આવે છે અને ગુડવિલ સાથે જોડવામાં આવે છે. સૌથી પહેલા જ્યારે એને એપ્લિકેશન કરવામાં આવે ત્યારે 10 વર્ષ સુધી આપવામાં આવે છે, પરંતુ જો એને સતત ઉપયોગમાં લેવામાં આવતું જણાય તો એને રિન્યૂ કરી શકાય અને એ હંમેશ માટે એને રક્ષણ આપી શકાય. એટલે આ એક ચોક્કસ પ્રકારની બાબત છે વ્યાપારી ચિહ્ન માટેની, જે એક જુદું અને અલાયદું જ એનું ફીચર છે. જી બિલકુલ, કહી શકાય કે વ્યાપારી ચિહ્ન જે મેં મારા વ્યાપાર માટે મારા ધંધા માટે ડેવલપ કર્યું છે બનાવવામાં આવ્યું છે તે હંમેશા માટે મારી પાસે રહી શકે, બસ માત્ર ને માત્ર તેનું રિન્યૂ કરાવવું જરૂરી છે. રિન્યુઅલ દર સમયાંતરે તેને કરાવવું જરૂરી છે. બૌદ્ધિક સંપદાને આધારિત અધિકારો વિશે વધુ ચર્ચા આપણે કરીશું એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એક વખત આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ બૌદ્ધિક સંપદા આધારિત અધિકારોની કાયદાકીય દ્રષ્ટિએ કઈ રીતે રક્ષણ આપણને મળી રહ્યું છે. નીતિબેન, અમે આપની પાસે આવીશું. આપણે જેમ વાત કરીએ કે વ્યાપારને લગતા ચિહ્નને પ્રોટેક્શન મળી રહ્યું છે, આપની વ્યાપારની પ્રોડક્ટ અને પ્રોસેસને મળી રહ્યું છે, તો અમારા જેવા લોકોનું શું જેમની ઓળખ જ માત્ર તેમની વાણી વર્તન અથવા તો તેમનું લખાણ છે, તો તેવા લોકોને કોઈ પ્રોટેક્શન નથી? ના, એ લોકોને ઘણું જ સારું પ્રોટેક્શન આપવામાં આવે છે અને એ છે કોપીરાઇટ એક્ટ અંતર્ગત. હું આ એક્ટને અંતર્ગત આપવામાં આવતા જે અધિકારો છે એને એક અધિકારોના ઝુમખા તરીકે જોઉં છું. કારણ કે એમાં જુદી જુદી 5 થી 6 બાબતોને લગતા અધિકારો આપવામાં આવે છે. લિટરરી એટલે કશુંક પણ લખાણ કરેલ હોય, મ્યુઝિકલ એટલે સંગીતને લગતી બાબતો, આર્ટિસ્ટિક બાબતો, સિનેમેટોગ્રાફ ફિલ્મને લગતી બાબતો, આ જે પણ બાબત જુદી જુદી મેં કેટેગરીની વાત કરી એમાં જે પણ બાબતોને વ્યક્તિગત બુદ્ધિ અને ક્ષમતાથી વિકસાવવામાં આવે એ તમામ બાબતોને સાંકળી લેવામાં આવે છે અને જુદા જુદા ડ્યુરેશન માટે એના હક્કો આપવામાં આવે છે. જેમ કે આજે મેં એક પુસ્તક લખ્યું તો આજથી શરૂ કરી અને મારી જિંદગી જ્યાં સુધી ચાલુ છે, લાઈફ ટાઈમ ઓફ ધ ઓથર, ત્યાં સુધી મને હક્કો મળે અને એના પછી પણ 60 વર્ષ સુધી મારી પાસે આ હક્કો રહે કે બીજી કોઈપણ વ્યક્તિ જો એની નકલ ઉતારે અથવા તો એમાંથી ઘણો મોટો ભાગ લઈ અને પોતાના નામે છાપે તો હું એની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી શકું. એટલે આ ચોક્કસ પ્રકારના હક્કો છે.
અચ્છા, તો આપના જે આ હકો આપણે વાત કરી કે કોઈ વ્યક્તિ છે તેનું લખાણ છે અથવા તો તેની જે સાહિત્ય સિવાયની બીજી જે પણ એબિલિટીઝ, જેને આપણે કહી શકીએ કે નૃત્ય છે કે મ્યુઝિક છે કંઈ પણ, એ સિવાય આપણે જોઈએ તો દરેક જગ્યાએ કે ભાઈ અમુક કહેવતો છે જે આપણે પોતે ડેવલપ કરી છે, શું એના પર કોપીરાઇટ મળી શકે? એ અમુક બાબતો એવી છે કે જે તમે વાત કરો છો મારી દ્રષ્ટિએ એ ટ્રેડિશનલ નોલેજની વાત કરો છો કે જે આપણને ખબર નથી. જેમ કે ગરબો, તો ગરબો કોણે શોધ્યો? તો આવી જે બાબતો છે જે આપણી લોક સંગીત અને લોકગીતની બાબતો છે, એ બાબતોને આપણે ટ્રેડિશનલ નોલેજ તરીકે વિકસાવી અને એને આપણે પ્રોટેક્ટ કરીએ છીએ, એ કોપીરાઇટમાં નહીં આવે, કારણ કે એના માટે કોઈ ચોક્કસ પ્રકારની વ્યક્તિ નથી જેને હકો આપી શકાય. જી, જ્યારે કોઈ વ્યક્તિ ચોક્કસ આપણે શોધી શકીએ અને લોકેટ કરી શકીએ કે આમના દ્વારા તેનું સર્જન થયું છે, તો જ મળી શકે એ પ્રકારના હકો. અચ્છા, તો આપે જે વ્યક્તિ સ્પેસિફિક વાત કરી, એવી જ રીતે જો ગોપીબેન હું આપની પાસે આવું કે આપણે કોઈ જગ્યાને અનુરૂપ કોઈ નોલેજ છે અથવા તો કોઈ વસ્તુ છે, જેમ કે નિધિબેને જણાવ્યું હતું કે પાટણના પટોળા, તો એવી રીતે મારે કોઈ પ્રોટેક્શન લેવું, જામનગરની બાંધણી છે, તો એ રીતના આપણે લઈ શકીએ? એ રીતના આપણે હકો ચોક્કસ લઈ શકીએ. તે આવે છે ભૌગોલિક ઓળખ, એટલે કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન એક્ટ અંતર્ગત તે હકો સાંકળી લેવામાં આવે છે. આ હકની માંગણી એક ગ્રુપ, એક ઓર્ગેનાઇઝેશન કરી શકે. આ એક એવા હકો છે જે પર્સનલી, એટલે કે ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિગતના નામે માંગી શકાય નહીં, કારણ કે એ એક જગ્યાની, એક લોકેશનની ઓળખ છે જેની અંદર એક કરતાં વધારે લોકોના હકો સંકળાયેલા છે. આમાં તમે કોઈપણ કલાકૃતિ, હસ્તકળા, ફૂડ પ્રોડક્ટ્સ અને ઇવન ખેતીને લગતા ઘણા પ્રોડક્ટ્સ છે, જેમ કે આપણા બાસમતી ચોખા, આ બધી ઘણી વસ્તુઓને સાંકળી લેવામાં આવે છે. અને ભારતે તો આમાં ઘણી બધી એપ્લિકેશન છેલ્લા 5-1 વર્ષમાં મેળવી છે અને ઘણા બધા હકોને કાયમ કર્યા છે. જી બિલકુલ, આપની આ વાત પરથી મને એવું યાદ આવે છે કે પેલો દાઉદખાની ઘઉં આપણે જે કહીએ છીએ, કોલ્હાપુરી મરચું, જે કદાચ કહી શકાય કે પોતાના પર્ટિક્યુલર જ્યોગ્રાફિકલ જગ્યાને બતાવે છે, તેથી જ એ રીતે તેની ઓળખ બની છે. અચ્છા ગોપીબેન, હું આ જ પ્રશ્ન થોડો વધારે રાખીશ કે આ જે ઓળખ છે એની મર્યાદા શું છે? એ પર્ટિક્યુલર કોઈ એક ટેરિટરી સુધી, કોઈ જગ્યા સુધી હોય છે કે યુનિવર્સલ આખો વિશ્વમાં તેને આ પર્ટિક્યુલર ઓળખાણ મળી શકે છે? આ જે હકો છે એ અમુક જગ્યા પૂરતાના હોય છે. એટલે જાણે આપણે નિધિબેને જેમ કીધું એમ પાટણના પટોળા, તે પાટણના પટોળા તરીકે, એટલે પાટણ સુધી જ સીમિત હોય છે. તેની આજુબાજુની ભૌગોલિક સ્થળોને પણ એમાં આવરી લેવામાં આવતા નથી. જી, પણ આ જે કાયદો છે એ ભારતમાં અમલીકરણમાં છે, એટલે આ જે હકો મળશે એ ભારત પૂરતા સીમિત રહેશે. જી બિલકુલ, બૌદ્ધિક સંપદા આધારિત જે અધિકારો છે તે દરેકનું પોતાનું અલગ અલગ કાર્યક્ષેત્ર છે. જેમ કહી શકાય કે પેટન્ટ છે તેના યુનિવર્સલ રાઇટ મળી શકે. આખા વિશ્વમાં તમે એ ક્લેમ કરી શકો કે આ મારી પ્રોડક્ટ છે. વ્યાપારી ચિહ્નને પણ આપ મર્યાદિત સમય સુધી ઉપયોગમાં લઈ શકો, પણ હા, તેની પાસે આપની પાસે એક ઓપ્શન રહ્યો છે કે તેને રિન્યૂ કરાવી શકો. આ સિવાય આપણે અન્ય બૌદ્ધિક સંપદા આધારિત જે અધિકારો છે તેની વાત કરી કે લિટરરી અને આર્ટિસ્ટિક મ્યુઝિક રિલેટેડ જો કામ આપનું હોય તો પણ આપણે બૌદ્ધિક ક્ષમતા આધારિત જે આપણે સંપદા એકઠી કરી છે તેના માટે હક ચોક્કસ મળી શકે. ભૌતિક સંપદા આધારિત અધિકારો વિશે ચર્ચા કરવા માટે આજે આપણી સાથે જોડાયા નિધિબેન તથા ગોપીબેન, આપનો ખૂબ ખૂબ આભાર કે આપે અમને સુંદર માહિતીથી અવગત કર્યા. અમારો પ્રયાસ હંમેશા રહે છે આપને કાયદાકીય દ્રષ્ટિએ વધુને વધુ સુદૃઢ સંપદા આપને પૂરી પાડવાનો, તો અમારા આ પ્રયાસને હંમેશા આપ બિરદાવતા રહેશો. જોતા રહો દીદી ગિરનાર. નમસ્કાર.